हेलो स्टूडेंट्स, आपનું સ્વાગત છે ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી ચેપ્ટર 2 એસિડ બેઝ અને ક્ષાર। વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં ક્ષારમાંથી જે બનાવટ વિશે ચર્ચા કરી છે એને આપણે એક હવે બનાવટ બાકી છે બરાબર। ત્યારે આપણે આગળના વિડિયોઝમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ, બ્લીચિંગ પાવડર એટલે કે વિરંજન પાવડર અને જે બેકિંગ સોડા છે એના ઉપયોગ વિશે આપણે ચર્ચા કરેલી હતી, એમની બનાવટ અને ઉપયોગ વિશે આપણે ચર્ચા કરેલી હતી બરાબર। હવે આજના વિડીયોમાં આપણે આજે છેલ્લી બનાવટ છે ધોવાનો સોડા, તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। તો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો, ધોવાના સોડાનું અણુસૂત્ર થાય Na2CO3 બરાબર, અને એની સાથે પાણીના અણુ જોડાયેલા છે। પાણીના અણુઓ છે એની સાથે નિશ્ચિત પ્રમાણમાં જોડાયેલા હોય છે, એટલે 10H2O પાણીના 10 અણુઓ એની સાથે જોડાયેલા હોય છે। એના વિશે ચર્ચા આપણે કરવાની છે જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું બરાબર, સોરી નેક્સ્ટ ટોપિકમાં જોવાનું છે। હવે એની બનાવટ માટે સૌપ્રથમ તો એ ક્યાં શેમાંથી મળશે, તો સોડિયમ ક્લોરાઇડમાંથી પ્રાપ્ત થાય છે બરાબર। જ્યારે બેકિંગ સોડાને ગરમ કરવામાં આવે છે, હવે જો આ બધી ચારે ચાર બનાવટ છે એકબીજા સાથે જોડાયેલી છે। જ્યારે આપણે પહેલી પ્રક્રિયા જોઈ હતી સોડિયમ હાઇડ્રોક્સાઇડ બરાબર, એ આપણને NaCl માંથી પ્રાપ્ત થાય છે। દરિયાની અંદર, દરિયાના પાણીની અંદર NaCl છે એ મિક્સ થયેલું હોય છે બરાબર। એમાંથી આપણને ત્રણ વસ્તુ મળી હતી, ક્લોરિન, હાઇડ્રોજન અને NaOH। એમાં જે ક્લોરિન હતું એનો ઉપયોગ આપણે કરી લીધો બ્લીચિંગ પાવડરની બનાવટમાં બરાબર। અને પછી આ જે NaCl છે એમાંથી બેકિંગ સોડા બનાવ્યો, એટલે કે ખાવાનો સોડા બનાવ્યો। અને હજી આ જે છે ધોવાનો સોડા, એમાં પણ એનો ઉપયોગ થાય છે બરાબર। એટલે સૌપ્રથમ આપણે જ્યારે બેકિંગ સોડાની બનાવટ જોઈ આગળના વિડીયોમાં બરાબર, એ દરમિયાન આપણે બેકિંગ સોડા બનાવી લીધો બરાબર। હવે આ જે બેકિંગ સોડા છે એને ગરમ કરવાનું છે બરાબર, એને ઉષ્માભી અને ગરમ કરવાનું છે। આ શેનું અણુસૂત્ર છે, તો કે બેકિંગ સોડાનું છે। જો અહીંયા આગળ હાઇડ્રોજન લાગેલો હોય તો એ ખાવાનો સોડા થઈ ગયો બરાબર, એટલે એને ઉષ્માભી ગરમ કરવાનું છે। ગરમ કરવામાં આવશે એટલે અહીંથી હાઇડ્રોજનનો અણુ છે એ છૂટો પડશે અને માત્ર વધશે Na2CO3 બરાબર, સોડિયમ કાર્બોનેટ અને પ્લસમાં। આ પ્રક્રિયા દરમિયાન પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે। આ પ્રક્રિયા આપણે ક્યારે જોઈ હતી, તો કે બેકિંગ સોડામાં જ્યારે એનો ઉપયોગ કરવામાં આવે છે અને ગરમ કરવામાં આવે છે ત્યારે આપણે પ્રક્રિયા જોઈ હતી બરાબર, ત્યારે CO2 વાયુ પણ ઉત્પન્ન થતો હતો, યાદ આવ્યું બરાબર। તો આ જે હવે અહીંયા તમને એ વિચાર આવશે કે અહીંયા H2 અને CO2 ક્યાંથી આવ્યા, અહીંયા હાઇડ્રોજન તો એક જ છે, તો અહીંયા કંઈ નહીં, આની આગળ તમે બે મૂકી દો એટલે થઈ જાય સોડિયમના બે અણુ, અહીંયા પણ સોડિયમના બે અણુ બરાબર। પછી CO3ની વાત કરીએ તો CO3 તો ઓલરેડી છે જ, પછી હાઇડ્રોજન કેટલાથી અહીંયા બે, તો અહીંયા પણ બે, પછી કાર્બન એક. હવે ઓક્સિજનની વાત કરીએ તો અહીંયા કેટલા થાય, 2, 3, 6, હવે આ સાઈડ કેટલા થાય છે, 3, અહીંયા 3 ને 1, 4, 5 ને 6 બરાબર, થઈ ગયું સમીકરણ બેલેન્સ। હવે આ જે Na2CO3 મળ્યું બરાબર, એ છે ધોવાનો સોડા જ, પણ એની સાથે પાણી મિક્સ થયેલું હશે, એટલે પાણી મિક્સ થયેલું હશે એટલે સોરી Na2CO3 આપણને છૂટો પડ્યો બરાબર, એનું જ્યારે પાણીની અંદર આપણે દ્રાવણ બનાવવાનું છે એટલે આપણને ભેજવાળો એટલે કે પાણીવાળો આપણને ધોવાનો સોડા મળશે। જે આપણે ધોવાનો સોડા હોય એની અંદર પાણીનું પ્રમાણ થોડા ઘણા પ્રમાણમાં રહેલું જોઈએ છે બરાબર, અને એ નિશ્ચિત પ્રમાણમાં હોય છે, એટલે Na2CO3 છે એની સાથે આપણે એને ભેજવાળો મેળવવા માટે આપણે એને પાણીના 10 અણુ ઉમેરી અને Na2CO3 × 10H2O મેળવવામાં આવે છે બરાબર। એટલે ફરીથી એક વખત વાત કરીએ તો શેમાંથી મેળવવામાં આવે છે સૌપ્રથમ, તો કે સોડિયમ ક્લોરાઇડમાંથી। હવે અહીંયા તમને એ વિચાર આવે કે અહીંયા તો ક્યાંય સોડિયમ ક્લોરાઇડ આવ્યો જ નહીં, તો આપણે એનો ઉપયોગ પહેલાં કરી લીધો બેકિંગ સોડા બનાવવા માટે બરાબર। તો એ જે બેકિંગ સોડા બન્યો છે એને આપણે ગરમ કરશું બરાબર, એટલે આપણને ધોવાનો સોડા મળશે। બેકિંગ સોડા મતલબ કે ખાવાનો સોડા બરાબર, જે આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરી એના વિશે, એ ખાવાનો સોડા બનાવવા માટે આપણે સોડિયમ ક્લોરાઇડનો ઉપયોગ કર્યો હતો બરાબર, એટલે અહીંયા લખ્યું છે। હવે એને ગરમ કરશો એટલે આપણને સોડિયમ કાર્બોનેટ એટલે કે ધોવાનો સોડા મળે છે બરાબર, સમજાઈ ગયું। હવે આ પ્રક્રિયા એકદમ ઇઝી છે, આગળ અહીંયા બે મૂકી દો એટલે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો કેમ પડે છે એ પણ સમજાઈ જાય। પછી એને ભેજવાળો મેળવવા માટે આપણે એની પાણી સાથે પ્રક્રિયા કરવી પડે બરાબર। અને આ H2O 10H2O વાળું યાદ રાખજો કે 10 પાણીના અણુ હોય એનાથી એ ભેજવાળો બને છે બરાબર, ભેજયુક્ત બને છે, જેના વિશે આગળ ચર્ચા હમણાં આપણે નેક્સ્ટ ટોપિકમાં કરીએ છીએ। હવે એનો ઉપયોગ જોઈએ, ધોવાના સોડાનો ઉપયોગ છે એકદમ ઇઝી છે, તમને તરત જ યાદ રહી જાય એવો છે। તો સૌપ્રથમ તો પહેલાં એક તો લખી જ નાખવાનું કે પ્રયોગશાળાની અંદર પ્રક્રિયક તરીકે, આમાં નથી લખેલું પરંતુ તમારે લખી જ નાખવાનું। પછી કાગળની બનાવટમાં,
કાચની બનાવટમાં અને સાબુની બનાવટમાં, બરાબર? પછી ઘરમાં સફાઈના હેતુ માટે આપણે જે ડિટર્જન્ટ્સને એના બધાનો ઉપયોગ કરતા હોઈએ, બરાબર, તો એ ઘરમાં સાફ સફાઈ માટે જે આપણે બધા કેમિકલ્સનો ઉપયોગ કરતા હોઈએ એમાં પણ ધોવાનો સોડા છે એ રહેલો હોય છે. પછી બોરેક્સ જેવા સોડિયમ સંયોજનની બનાવટમાં, બરાબર, બોરેક્સ એક પ્રકારનું કેમિકલ જ છે તો એની બનાવટ માટે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. બોરેક્સ છે એની અંદર પણ સોડિયમ રહેલો છે એટલે સોડિયમ સંયોજન કીધું. ત્યાર પછી પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે. હવે સ્થાયી કઠિનતા એટલે શું થાય? તો કે ઘણી વખત વિદ્યાર્થી મિત્રો પાણીની અંદર કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા ક્ષારનું વધુ પડતું પ્રમાણ હોય છે જેના લીધે એ પાણી છે એની કઠિનતા વધી જાય છે, બરાબર. જેના લીધે જે કપડાં હોય એમાંથી મેલ છે એ ઝડપથી દૂર થઈ શકતો નથી. એટલે એ પાણીને નોર્મલ બનાવવા માટે એની અંદર ધોવાનો સોડા ઉમેરે, બરાબર, એટલે ઝડપથી કપડામાંથી મેલ છે એ દૂર થઈ જાય છે. તો આ થઈ ધોવાના સોડાની બનાવટ અને ઉપયોગો. હવે વિદ્યાર્થી મિત્રો આ જે ચેપ્ટર છે એનો છેલ્લો ટોપિક છે તેના વિશે આપણે ચર્ચા કરી લઈએ. 2.4.4 શું ખરેખર ક્ષારના સ્ફટિક છે એ શુષ્ક હોય છે? શુષ્ક એટલે કે ડ્રાય. હમણાં આપણે અહીંયા વાત કરી કે સોડિયમ કાર્બોનેટ છે એ ભેજયુક્ત છે, બરાબર. તો હવે એ ભેજ વગરનો હોય છે કે નહીં એના વિશે આપણે ચર્ચા કરવાની છે. એ સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ કરવાની છે, પ્રવૃત્તિ 2.15, બરાબર. આપણે આકૃતિ દ્વારા પ્રવૃત્તિ સમજીએ. તો આપણે એક કસનળી લેવાની છે સાવ શુષ્ક, બરાબર, એટલે ભેજ વગરની એવી કસનળી લેવાની છે. એમાં આપણે કોપર સલ્ફેટ લેવાનું છે, બરાબર. કોપર સલ્ફેટના સ્ફટિક લેવાના છે એટલે કે એના ટુકડા લેવાના છે. એને આપણે ગરમ કરવાનું છે એટલે આ બર્નર છે, બર્નરની મદદથી આપણે ગરમ કરીશું, બરાબર. આ કસનળી હોલ્ડર છે કે જેના વડે કસનળી પકડવામાં આવે છે, કારણ કે ગરમ કરીશું એટલે ગરમ ના લાગે એટલા માટે, બરાબર. પછી ગરમ કરશું એટલે આ જે આપણને કસનળી છે એમાં અહીંયા પાણીના ટીપા બાજેલા જોવા મળશે, બરાબર. પાણીના ટીપા અહીંયા સપાટી ઉપર જોવા મળશે. તો આ પાણી ક્યાંથી આવ્યું? આપણે તો શું લીધું હતું? કોપર સલ્ફેટના ટુકડા લીધા હતા, બરાબર. ઘન સ્વરૂપે સ્ફટિક લીધો હતા, ઘન સ્વરૂપે આપણે લીધું હતું. તો પાણી ક્યાંથી આવ્યું? તો આનો મતલબ એમ થાય કે આ જે આપણે સ્ફટિક લીધા હતા ઘન સ્વરૂપે હતા છતાં પણ એની અંદર પાણીનું પ્રમાણ રહેલું છે, બરાબર. હવે જ્યારે આપણે કોપર સલ્ફેટ પહેલાં લીધો હતો ત્યારે એનો રંગ હતો આવો વાદળી રંગ, બરાબર, દૂધિયા રંગના હતા. પરંતુ જ્યારે એને ગરમ કરવામાં આવ્યા ત્યારે એમાંથી પાણીના ટીપા છે નીકળી જાય છે, મતલબ કે પાણી નીકળી જાય છે અને પછી આ જે વાદળી રંગ છે એ દૂર થઈ અને એનો રંગ સફેદ રંગ બની જાય છે. તો આનો મતલબ એમ કે કોપર સલ્ફેટનો જે વાદળી રંગ હતો એ શેના લીધે હતો? તો કે પાણીના લીધે હતો. પાણી જેવું દૂર થયું એ ભેગો એનો રંગ છે એ બદલી ગયો અને સફેદ રંગ થઈ ગયો, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આવું હોય છે કે જે તે સ્ફટિક છે એની અંદર પાણી હોવાને લીધે એનો રંગ છે એ હોય છે. પાણી જેવું દૂર થાય એ ભેગો એનો રંગ પણ બદલી જતો હોય છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો હવે આપણે એની પ્રક્રિયા જોઈએ. તો કોપર સલ્ફેટ છે એની સાથે, હવે વિદ્યાર્થી મિત્રો આ જે કોઈ પણ ક્ષાર હોય એની સાથે આવા જે પાણીના અણુઓ જોડાયેલા હોય એની કોઈ ચોક્કસ સંખ્યા હોય, તો આ જે કોપર સલ્ફેટ છે એની સાથે 5 પાણીના અણુઓ જોડાયેલા હોય છે, બરાબર. એટલે અહીંયા ઇન્ટુ 5 H2O લેખા છે. અને એનો રંગ ત્યારે કેવો હતો? તો કે ભૂરો હતો. પછી એને ગરમ કરાય, ઉપર ત્રિકોણનો મતલબ કે ગરમ કરીએ છીએ આપણે, એને ઉષ્મા આપીએ છીએ. ઉષ્મા આપીએ છીએ એટલે આ જે પાણીના અણુઓ છે એ દૂર થઈ જાય છે અને માત્ર શું વધે છે? તો કે CuSO4, અને જેનો રંગ કેવો બની જાય છે? તો કે સફેદ રંગ. તો આનો મતલબ એમ કે ભૂરો રંગ છે એ પાણીના લીધે હતો અને પાણી જેવું નીકળી ગયું એ ભેગો એનો રંગ થઈ ગયો સફેદ, બરાબર. અને આ જે તે સ્ફટિક હોય એમાં પાણીના અણુઓની સંખ્યા છે એ નિશ્ચિત હોય છે. હવે જ્યારે વળી પાછું આ કોપર સલ્ફેટ હોય સફેદ રંગનો હોય, બરાબર, ત્યારે એની અંદર જો પાણી ઉમેરવામાં આવે મતલબ કે એને ભીનો કરવામાં આવે તો વળી પાછો એ ભૂરો રંગ છે એ બની જાય છે, બરાબર. આવું હોય છે. હવે આના સિવાયના બીજા સ્ફટિકની વાત કરીએ તો સોડિયમ કાર્બોનેટ, હમણાં આપણે ઉપર જોયું હતું ધોવાનો સોડા કે એમાં પાણીના 10 અણુઓ રહેલા હોય છે, બરાબર. પછી આ સિવાય વાત કરીએ તો જીપ્સમ CaSO4 × 2H2O, તો એમાં પણ આવી રીતના પાણીના અણુઓ રહેલા હોય છે, એમાં 2 અણુઓ રહેલા હોય છે. પછી આ સિવાય એક વાત કરીએ છીએ ફેરસ સલ્ફેટ × 7H2O, એમાં પાણીના 7 અણુઓ રહેલા હોય છે. આ આપણે આગળ પ્રક્રિયા જોઈ હતી, બરાબર, કે છે ને FeSO4 હોય એનો રંગ લીલો હોય છે. આપણે જે ટેસ્ટ લીધી હતી એમાં પણ આ પૂછ્યું હતું કે એનો રંગ લીલો હોય છે. હવે એમાંથી પાણીના અણુઓ દૂર થાય તો એ રંગવિહીન બની જાય છે, એટલે કે પાણીના અણુઓ છે એના લીધે જ એનો રંગ હતો, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ ટોપિક છે પ્લાસ્ટર ઓફ પેરિસ, તેના વિશે આપણે થોડુંક જોઈ લઈએ કે પ્લાસ્ટર ઓફ પેરિસ એની બનાવટ જોવાની છે. જીપ્સમ, બરાબર, જીપ્સમનું અણુસૂત્ર છે CaSO4 × 2H2O. આપણે એને લેવાનું છે જીપ્સમને,
बराबर, अथवा तो एने सादी भाषा में चीरोड़ी पण कहेवामां आवे छे। एने ज्यारे गरम करवामां आवशे 373 केल्विन तापमाने, त्यारे कैल्शियम सल्फेट हेमीहाइड्रेट बने छे। बराबर, एटले के आ जे पाणीना अणुओ छे एमांथी पाणीनो ढोट अणु छूटो पड़े छे अने मात्र अर्धो अणु वधे छे। हवे अर्धो आव्यो ने अर्धो अणु माटे शब्द वापरो छे हेमी। बराबर, अने हेमी अने हाइड्रेट एटले पाणी। बराबर, पाणीनो अर्धो अणु અને સાથે બીજું શું છે, કેલ્શિયમ સલ્ફેટ, એટલે કેલ આને વચાય એમ કેલ્શિયમ સલ્ફેટ હેમી હાઇડ્રેટ, અને એનું સામાન્ય નામ છે પ્લાસ્ટર ઓફ પેરિસ। બરાબર, એટલે પ્લાસ્ટર ઓફ પેરિસ શું કામ કહે છે, તો કે એમાં પાણીનો અડધો અણુ છે એટલા માટે શું કરે છે, જીપ્સમને ગરમ કરે છે, એટલે 373 કેલ્વિન તાપમાને ગરમ કરે છે, એટલે એમાંથી પાણીનો દોઢ અણુ છે એ છૂટો પડે છે અને માત્ર વધે છે અડધો અણુ। જ્યારે અડધો અણુ વધે ત્યારે એનું નામ છે કેલ્શિયમ સલ્ફેટ હેમી હાઇડ્રેટ। બરાબર, હવે આપણે એના ઉપયોગો જોવાના છે કે આ જે પ્લાસ્ટર ઓફ પેરિસ છે, મતલબ કે પ્લાસ્ટરનો પી, ઓફનો ઓ, પેરિસનો પી, પી ઓ પી। બરાબર, તમે આના વિશે ઘણું બધું સાંભળેલું છે કે બાંધકામમાં એનો ઉપયોગ થાય, બરાબર, પ્લાસ્ટર કરવા માટે। આપણે એના ઉપયોગ વિશે ચર્ચા કરીએ, એકદમ ઇઝી છે, તરત યાદ પણ રહી જશે। તો ફ્રેક્ચર થયેલા હાડકાં છે એને યોગ્ય સ્થિતિમાં ગોઠવવા માટે, બરાબર, લાગ્યું ભાંગ્યું હોય તો ફ્રેક્ચર થઈ ગયું હોય, હાડકું ભાંગી ગયું હોય, તો એને યોગ્ય સ્થિતિમાં રાખવા માટે આપણે પ્લાસ્ટરનો જે પાટો આવે છે એ શું હોય છે, તો કે આ પીઓપી જોઈએ છે, પ્લાસ્ટર ઓફ પેરિસ જ હોય છે। આ ઉપરાંત ઘણા રમકડા અને સજાવટ એટલે કે સુશોભનની જે વસ્તુઓ હોય એની સામગ્રીમાં એનો ઉપયોગ થાય છે। પછી બાંધકામમાં તમને ખબર છે પ્લાસ્ટરમાં, પછી આપણે છતમાં પીઓપી લગાવીએ છીએ એમાં પણ એનો ઉપયોગ થાય છે। પછી દાંત પડી ગયા હોય, એ દાંતનું ચોખ્ઠું બનાવવું હોય તો એ બનાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે। પછી પ્રયોગશાળાની અંદર કોઈ એવા પાત્રો હોય, બરાબર, કે જેની અંદર અગત્યના રસાયણ રહેલા હોય તો એને હવાચુસ્ત રાખવા માટે, ઘણા એવા હોય કે જે પાણી સાથે હવા સાથે પ્રક્રિયા કરતા હોય, બરાબર, તો એને હવાચુસ્ત કરવા માટે પ્લાસ્ટર, એનું જે ઢાંકણું હોય એની આજુબાજુ આ પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કે પીઓપી લગાવી દેવામાં આવે છે, એટલે એ હવાચુસ્ત બની જાય, બરાબર, હવા અંદર પ્રવેશી શકે નહીં। હવે આપણે અહીંયા જે જીપ્સમને ગરમ કરી અને અડધો અણુ પાણીવાળો કેલ્શિયમ સલ્ફેટનો અણુ મેળવ્યો હતો એને શું કીધું આપણે, પ્લાસ્ટર ઓફ પેરિસ। હવે જો આની અંદર વળી પાછો પાણીનો દોઢ અણુ ઉમેરી દેવામાં આવે તો વળી પાછું જીપ્સમ બની જાય, આપણે એની પ્રક્રિયા અહીંયા જોઈએ। CaSO4 ઇન્ટુ 1½H2O એ શું છે, તો કે પ્લાસ્ટર ઓફ પેરિસ, એટલે જે પહેલાં આપણે પાણીનો દોઢ અણુ દૂર કર્યો હતો એને વળી પાછો અહીં ઉમેરી દેવાનો છે, એટલે દોઢ અણુ અને અડધો અણુ અહીંયા એ જોડાય અને બે અણુ બની જાય, એટલે જે વળી પાછું જીપ્સમ બની જાય અને એ ઘન સ્વરૂપે હોય છે। અને આની બનાવટ અહીંયા આપણે ઉપર લખવી હોય પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટમાં, તો આપણે આ જે સમીકરણ છે એને ઊંધું લખી નાખવાનું, આને ડાબી સાઈડ લખી નાખવાનું, આને જમણી સાઈડ લખી નાખવાનું। બરાબર, તો આ થઈ પ્લાસ્ટર ઓફ પેરિસની વાત, જે આપણે ઘણી જગ્યાએ ઉપયોગમાં આવે છે। અને વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આજે આ ચેપ્ટર પૂર્ણ થાય છે।